લોકોમાં ખાસ કરીને ખેડૂતોમાં એવો ભ્રમ છે કે ટેકાના ભાવની જે સિસ્ટમ છે તે તેમને નહીં મળે તેમને એનો ફાયદો નહીં મળે જો કે સરકારે દાવો કર્યો છે કે ખેડૂતોને તમામે તમામ ફાયદા મળતા રહેશે ખેડૂતોને એવો પણ ભય છે કે તેઓએ જે નક્કી કરેલી કિંમત છે તેને લઈને તેમણે બાંધછોડ કરવી પડશે પરંતુ એમાં પણ સરકારે એ ભ્રમને ક્લિયર કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતો માટે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તેવી વ્યવસ્થા સરકાર નહીં લાવે મોટી કંપનીઓ સંગ્રહખોરી કરશે એવો એક ભય છે જ્યારે સરકારનો દાવો છે કે એવું નહીં થાય પરંતુ ખેડૂતોનો જે પાક છે તે ખરાબ નહીં થાય કાળાબજારી વધશે તેવો ખેડૂતોને ડર છે ત્યારે સરકારનો દાવો છે કે ખેડૂતોનો પાક સલામત રહે અને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ કાયદા દ્વારા

એ હું દ્રશ્યોથી આપને બતાવીશ આ અમદાવાદનો લાલ દરવાજા વિસ્તાર છે એમટીએસનો મુખ્ય બસ અડ્ડો જેને કહી શકાય ત્યાં સવારથી જ અત્યારે બસો બિલકુલ સામાન્ય રીતે ચાલી રહી છે અલગ અલગ વિસ્તારોમાંથી બસો લાલ દરવાજા આવતી હોય છે અને લાલ દરવાજાથી બાકીના જે સ્ટેશન્સ છે એ સ્ટેશનો તરફ જતા હોય છે અત્યારે લોકો પણ સામાન્ય રીતે સવાર સવારનો સમય છે લોકો હવે ઓફિસ તરફ જવા રવાના થતા હોય છે ને આજે અત્યારે જોઈ શકો બસો બિલકુલ સામાન્ય રીતે ચાલી રહી છે બસો અલગ અલગ વિસ્તારથી અહીંયા પહોંચી રહી છે અને સવારની આ સવારના આ દ્રશ્યો છે જ્યાં બિલકુલ સામાન્ય સ્થિતિ બની છે અમદાવાદમાં ખાસ કરીને બંધની અસર અત્યારે વર્તાઈ નથી રહી અને એમટીએસની બસીસ જે અમદાવાદ નગર નિગમ સંચાલિત હોય છે એમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે અમદાવાદની એમટીએસ બસીસ ચાલુ રહેશે ને અત્યારની સ્થિતિ જોતા આપ જોઈ શકો છો એક પછી એક જે બસો છે

ભારત બંધને સમર્થન આપવા માટે રિક્ષા યુનિયન આગળ આવ્યું છે અને આજના દિવસે રિક્ષા ચાલકો બંધ પાડશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે કાલુપુર સ્ટેશન ખાતે રિક્ષા ચાલકોએ પોતાની સેવા સ્થગિત કરી દીધી છે